ઓક્સિજનની લાઇન સાથે વેન્ટિલેટર જોઈન્ટ છે બીજું વધારાનું કે જ્યાં વધારે જરૂર પડે તો આ બસ્સો બસ્સો વેન્ટિલેટર આપણા ચાલુ કન્ડિશનમાં છે તો ગમે ત્યાં અલગ વોર્ડ બનાવી અને અલગ ફ્લોર રાખીને આપણે દર્દીને આપી શકાય એમ છે કોરોનાના નવા વેરિયન્ટે હાલ ગુજરાત રાજ્ય સહિત સમગ્ર ભારત દેશમાં દસ્તક લીધી છે જેને લઈને તંત્ર જે છે તે એલર્ટ બન્યું છે પરંતુ વલસાડની જે સિવિલ હોસ્પિટલ છે સિવિલ હોસ્પિટલમાં ટીવી નાઇન દ્વારા રિઅલિટી ચેક કરવામાં આવ્યું હતું ત્યાં પરિસ્થિતિ કંઈ અલગ જ જોવા મળી હતી આપને આપના દ્રશ્યોમાં બતાવવા માગીશ કે એક સમયે જે કોરોનાનો સમય હતો ત્યાં વેન્ટિલેટર જે હતું એ વેન્ટિલેટર જીવાદોરી સમાન બન્યું હતું અને જે વેન્ટિલેટરો છે તે સરકાર તરફથી આપવામાં આવ્યા હતા પરંતુ હાલ જે વેન્ટિલેટરો છે તે વેન્ટિલેટરો તમામ વેન્ટિલેટરો અહીં ધૂળ ખાતી હાલતમાં જોવા મળ્યા છે જેને લઈને વલસાડ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે બીજી તરફ જે સિવિલ હોસ્પિટલના જે આર એમ ઓ હતા તેમને પૂછવામાં આવતા તેમણે એક જ બણગા ફૂટ્યા હતા કે આ જે તમામ જે વેન્ટિલેટર છે તે એકદમ સહી હાલતમાં છે પરંતુ અહીં વાસ્તવિકતા કંઈ અલગ જ છે આપના દ્રશ્યોમાં બતાવવા માગીશ આ દ્રશ્યો છે વલસાડ સિવિલ હોસ્પિટલમાં અને અહીં જે આ કોથળી ઉપર જે દૂર જામી ગઈ છે એકદમ આપને દ્રશ્યોમાં બતાવી જે રીતે આ વેન્ટિલેટરો જે મૂક્યા છે એ વેન્ટિલેટર એકદમ ધૂળ ખાતી હાલતમાં જોવા મળ્યા છે ત્યારે અહીં સવાલ એ જ ઉભો થાય છે કે જો કોઈ મોટી પરિસ્થિતિ સર્જાય કે કોરોનાના નવા વેરિયન્ટ લઈને કોઈ મોટી પરિસ્થિતિ સર્જાય તો સમગ્ર બાબતે જવાબદાર કોણ રહેશે અક્ષય કદમ